હલો, યુનિક વિદ્યા ભવનમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે હું તમને ધોરણ 8 ગુજરાતીમાં જે પહેલું કાવ્ય છે બજાર, એ તો બજાર તો આપણને ખ્યાલ જ હોય, પણ બીજું કાવ્ય છે એક જ દે ચિંગારી વિશે માહિતી આપવા માગું છું. એક જ દે ચિંગારી કાવ્યના કવિ છે હરિહર ભટ્ટ. તો એમનો પરિચય લઈ, હરિહર શંકર ભટ્ટ અમદાવાદના વતની હતા. તેઓ અધ્યાપક હતા, અધ્યાપક એટલે કે પ્રોફેસર. કેટલોક સમય તેમણે વેધશાળાનું સંચાલન કરેલું. ખગોળ અને ગણિતના પુસ્તકો ઉપરાંત સુંદર કાવ્યો પણ લખ્યા છે, એટલે કે એમણે ઘણા બધા કાવ્યો લખ્યા છે, જેમાં હૃદય રંગ એમનો કાવ્ય સંગ્રહ છે. એક જ દે ચિંગારી આ પ્રાર્થના કાવ્યમાં કબુ પ્રભુ પાસે ધન વૈભવ કે મહાસત્તા યાચતા નથી, એટલે કે આ કાવ્યમાં આપણે જોઈએ તો કવિ પ્રભુ પાસે ધન એટલે કે પૈસો કે વૈભવ એટલે કે આલિશાન મકાનો બંગલા એ બધું એમને જોઈતું નથી. મહાનલ રૂપી પરમાત્મા પાસે એ તો માત્ર એક જ ચિંગારીની અપેક્ષા રાખે છે. એટલે કે આપણે અહીં જોઈશું તો ચિંગારી એટલે કે જ્ઞાન, ચિંગારીનો અર્થ થાય છે જ્ઞાન. એટલે કે કવિ ભગવાન પાસે પૈસો ધન દોલત ગાડી બંગલોની અપેક્ષા કરતા નથી, પણ ચિંગારી એટલે કે એમને જ્ઞાન જોઈએ છે, એટલે કે જ્ઞાનના આધારે એ આગળ વધી શકે. કેવી નમ્ર સત્તા ભવ્ય રચના છે. આપણે તો ભગવાન પાસે મોટી મોટી આશાઓ લઈને બેસી જઈએ છીએ, પણ આ કવિ છે એ કવિ ભગવાન પાસે જ્ઞાનની આશા રાખે છે, એટલે કે એમના જીવનમાં એવી સમજણ હોવી જોઈએ કે સમજણથી આગળ વધી શકે. આપણે પણ ભગવાન પાસે બુદ્ધિ શક્તિ અને જ્ઞાનની અપેક્ષા કરવાની છે. આપણે પણ ભગવાન આપણે જ્ઞાનના આધારે આપણને બધું જ મળશે, ધન દોલત પૈસો બધું મળશે, પણ જો આપણામાં જ્ઞાન જ ન હોય તો બધું નકામું છે. જો આપણી પાસે જ્ઞાન હશે તો બધું આપણે આપોઆપ મેળવી શકીશું. એટલે કવિ જે આપણને એ માર્ગે દોરે છે એ આપણા માટે યોગ્ય છે. તો આપણે જોઈએ એક જ દે ચિંગારી. કવિ કહેવા માંગે છે કે મને એક જ દે ચિંગારી, એટલે કે મને એકમાત્ર જ્ઞાન બતાવો, મને જ્ઞાનના માર્ગે લઈ જાઓ. મહાનલ એક જ દે ચિંગારી. મહાનલ એટલે કે પરમાત્મા ભગવાન મને એક જ દે ચિંગારી. ભગવાનને કહે છે કે ભગવાન તું મને એક ચિંગારી આપ. ચિંગારી એટલે કે જ્ઞાન આપ, સમજણ આપ, સમજણનો એક તણખો આપ મારા જીવનમાં. ચકમક લોડો ઘસતા ખસતા ખર્ચી જિંદગી સારી, એટલે કે મારી જિંદગી લોડો એટલે કે લોખંડ ઘસતા ઘસતા મારી આખી જિંદગી પસાર થઈ ગઈ, પણ મને જ્ઞાનરૂપી જામગીરીમાં તણખો ન પડ્યો, પણ મારા જીવનરૂપી એક પણ જ્ઞાનનો સમજણ ન આવ્યો, ન પડી મહેનત પાણીમાં, કે મારી આખી જિંદગી મેં લોખંડને ઘસતા ઘસતા મારી જિંદગી પૂરી થઈ ગઈ, પણ મારી મહેનત મને પડી નહીં. મહાનલ એક જ દે ચિંગારી. મહાનલ એટલે કે પરમાત્મા ભગવાન મને તમે એક જ ચિંગારી આપો, એટલે કે એક જ જ્ઞાનરૂપી પ્રકાશ મારા જીવનમાં રેડો. ત્યારબાદ જોઈએ ચાંદો સળગ્યો સૂરજ સળગ્યો સળગી આ બટારી, એટલે કે ચાંદો ઉગ્યો સૂરજ ઉગ્યો સળગી આ બટારી, એટલે કે આખું આકાશ તારાઓથી ભરેલું છે, પણ મારા જે ના સળગી એક સગડી મારી, પણ મારું જે શરીર છે મારું જે જિંદગી છે એમાં મારી સગડી, એટલે કે મારું જ્ઞાન આગળ વધ્યું નહીં. વાત વિપત્તની ભારી, વિપત્ત એટલે મુશ્કેલી, કે આ મોટી મુશ્કેલીની વાત છે. મહાનલ એક જ દે ચિંગારી, એટલે કે ભગવાન પરમાત્મા મને તમે મારા જીવનમાં જ્ઞાનરૂપી પ્રકાશ નાખો. ઠંડીમાં મુજ કાયા થથરે, એટલે કે ઠંડી પડે છે ત્યારે મારે શરીર કાયા એટલે કે શરીર થથરે છે. ખોટી ધીરજ મારી, કે હવે તો હું મારામાં શરીરમાં ધીરજ રહી નથી, મારામાં જ્ઞાન ન હોવાથી હવે તો હું પણ મારામાં ધીરજ રહી નથી. વિશ્વાનલ અધિક ન માંગો. વિશ્વાનલ એટલે કે પરમેશ્વર, વિશ્વનો વિશ્વને ચલાવનાર વિશ્વાનલ, કે વિશ્વનું જે હેન્ડલ કરે છે ભગવાન. હું અધિક ન માંગો એટલે કે હું વધારે તમારી પાસે કંઈ માંગતો નથી. માંગું એક ચિંગારી, કે મારા જીવનમાં એક જ્ઞાનરૂપી સમજણ નાખો,
કે જેનાથી હું મારું જીવન બદલી શકું. મહાન અલ એક જ દે ચિંગારી, મહાન અલ એટલે કે પરમાત્મા તમે મારા જીવનમાં એક ચિંગારી જ્ઞાનરૂપી સમજણ પાથરો કે જેનાથી હું મારું જીવન ને યોગ્ય માર્ગે લઈ જાઉં, કે જેનાથી હું મારું જીવન સારું બનાવી શકું. એટલે કે આ કાવ્યમાં કવિ આપણને જ્ઞાનની અપેક્ષા કરે છે કે જ્ઞાનરૂપી સમજણ માંગે છે. કવિ ખૂબ સરસ આપણને ઉપદેશ આપ્યો છે કે આપણે ભગવાન પાસે વધારે કશું માંગવાનું નથી, પરંતુ જે જ્ઞાનરૂપી સમજણ હશે તો આપોઆપ આપણું જીવન સમૃદ્ધ બનશે, આપણે આપણું જીવન આગળ વધાવીશું. ભગવાન પરમાત્મા તમે મારું જીવન જ્ઞાનરૂપી સમજણથી ભરી દો. જો મારામાં જ્ઞાન હશે તો હું આપોઆપ મારું ધન વૈભવ પૈસો કે ગાડી બંગલા બધો હું આપોઆપ મેળવી લઈશ, પણ જ્ઞાન નકામું છે. તો આપણે પણ કવિ પાસે સમજણ માંગવાની છે, બુદ્ધિ શક્તિથી આપણે આપણું જીવન આગળ વધાવીશું. કે આપણે આખી જિંદગી મહેનત કરી કરીને ખર્ચી નાખી, પણ જો આપણામાં જ્ઞાન નહીં હશે, સમજણ નહીં હશે, તો આપણે ગમે જેટલી મહેનત કરીએ બધું નકામું છે. પણ જો આપણે જ્ઞાન એટલે કે સમજણથી કામ કરીએ તો આપણું કામ પણ સરળ બને અને આપણને જલ્દી એમાં પ્રગતિ થાય, આપણું જીવન સમૃદ્ધ બને. એટલે કવિ કહે છે કે આપણે સમજણથી આપણું કામ સહેલું બને છે, સરળ બને છે અને આપણે આગળ જલ્દીથી પ્રગતિ કરીએ છીએ. કે ચાંદો સળગે છે, સૂરજ સળગે છે, આ બટારી એ તો રોજનો નિત્યક્રમ છે. રોજના સળગે આપણે પણ જો આપણે એમનો યોગ્ય રીતે ઉપયોગ ન કરીએ કે એમાં એનામાં પણ આપણે જ્ઞાન ન પરવીએ તો બધું નકામું છે. આપણે ગમે જેટલી મહેનત કરીએ, રાત દિવસ મહેનત કરીએ, પણ આપણે યોગ્ય રીતે સમજણથી ન કરીએ તો કોઈ જ આપણને કામનું નથી. ઠંડીમાં મુજ કાયા થતરે, ઠંડી એટલે કે મારું જીવન છે મૃત્યુ એટલે કે કંઈ જ કામનું નથી આપણું શરીર. હવે તો ધીરજ પણ ખૂટે છે, એટલે કે હવે મારામાં હિંમત રહી નથી, આટલું બધું કામ કરવા છતાં પણ હું પ્રગતિ નથી કરી શકતો, મારું જીવન આગળ નથી વધતું. એટલે કવિને ધીરજ રહી નથી. એટલે કે વિશ્વાનલ, વિશ્વાનલ એટલે કે વિશ્વનો આનલ, સંધિ છૂટી પડશે, વિશ્વ વત્તા આનલ એટલે કે વિશ્વનો જે ચલાવનાર છે એમને કવિ પ્રાર્થના કરે છે કે હું ભગવાન તમારી પાસે અધિક કંઈ માંગતો નથી, ફક્ત એક ચિંગારી માંગુ છું. ચિંગારી એટલે કે જ્ઞાનરૂપે સમજણ. તો આ કવિ આપણે સમજ પડીએ કે આપણે કાવ્યમાં ભગવાન પાસે કશું માંગવાનું નથી. હવે એના શબ્દની સમજૂતી છે, ચિંગારી એટલે જ્ઞાન અથવા સમજણનો તણકો, મહાનલ એટલે અગ્નિસ્વરૂપ પરમાત્મા, અગ્નિ તે ચૈતન્ય પ્રાણનો અગ્નિ, ઠંડીમાં ઠંડી એટલે કે જડતાની નિષ્ક્રિયથી મૃત્યુ જેવી ઠંડીમાં એટલે કે ઠંડી આપણું શરીર ઠરી જાય એવી ઠંડીમાં મારી કાયા થતરે છે એટલે મારું શરીર થતરે છે. અહીં પણ ભાષા સજ્જતા જોવા મળે છે. ભાષા તો આપણે અહીં વ્યાકરણનો પણ થોડો ઉલ્લેખ, સ્વર અને વ્યંજન, સ્વર સ્વર અને વ્યંજન. સ્વર એટલે આપણે જોયું છે અ આ ઈ કે જે 12 અક્ષર છે એને સ્વર કહેવાય, અને વ્યંજન છે એટલે ક ખ ગ ઘ એ બધા વ્યંજન કહેવાય. તો અહીંયા આપણે સ્વર કોને કહેવાય અને વ્યંજન કોને કહેવાય તે પણ આ કાવ્યના માં આપ્યું છે. આખો કોષ્ટક જ આપણને આપવામાં આવ્યો છે. ત્યારબાદ એનું આપણે સ્વાધ્યાય કરીશું. કવિ ઈશ્વર પાસે શું માંગે છે? તો ચિંગારી, ચિંગારી એટલે કે જ્ઞાનરૂપે સમજણ. તણખો ક્યાં ન પડ્યો? તો તણખો જામગીરીમાં ન પડ્યો. બીજું છે શબ્દોના સમાનાર્થી અર્થ. અનલ એટલે કે અગ્નિ, વિપત્તિ એટલે કે મુશ્કેલી, ચાંદો એટલે ચંદ્ર, સૂરજ એટલે સૂર્ય, કાયા એટલે શરીર, લ
લોટુ એટલે લોખંડ, લોટુ એટલે કે લોખંડને ઘસતા ઘસતા કવિની જિંદગી પૂરી થઈ ગઈ, પણ એમને સફળતા મળી નથી. તો આપણે આ કાવ્યમાં આપણને કવિ ખૂબ સરસ સમજાવે છે કે આપણે પણ ભગવાન પાસે બીજી કોઈ અપેક્ષા કરવાની નથી, પણ જ્ઞાનરૂપી સમજણ કવિ ભગવાન તમે મારા જીવનમાં ભરી દો.